જમાને આપણે ધોરણ 3 અંગ્રેજી એમાં યુનિટ નંબર આપણે 8 ભણ્યા કે ધીસ એન્ડ ધોસ. તો આજે આપણે યુનિટ નંબર 9 ભણવાનું છે. વોટ આર ધીસ? વોટ આર ધીસ એટલે કે આ શું છે. હવે જો વોટ આર ધીસ, વોટ આર ધીસ એટલે કે આ શું છે. આપણે ફરી વાર જોઈ લઈએ. વોટ એટલે શું, આર એટલે છે. વોટ એટલે શું, આર એટલે સી, અને ધીસ એટલે ટી એસ ઈ એસ ઈ, ધીસ એટલે કે આ. તો આપણે બધા યાદ જોયું કે પાઠનું હેડિંગ શું છે, વોટ આર ધીસ, આ શું છે. તો કે હવે જુઓ તમે નીચે, તો કે આપણને પૂછશે વોટ આર ધીસ, આ શું છે. તો આપણને સરસ મજાની 3 ઘડિયાળનું ચિત્ર આપેલું છે. જુઓ તો તમે બધા, તમને દેખાય છે બધાને 3 ઘડિયાળનું ચિત્ર? તો કે હા, સરસ રીતે 3 ઘડિયાળનું ચિત્ર દેખાય છે. તો જુઓ, ધીસ આર હોજ, ધીસ આર હોજ એટલે કે આ ઘડિયાળો છે. એક ઘડિયાળ નથી પણ 3 ઘડિયાળ. જો આપણે ફરી વાર જોઈ લઈએ, ધીસ આર હોજ એટલે કે આ ઘડિયાળો છે. તો કે આ રીતના લખવાનું રહેશે તમારે, ધીસ આર હોજ એટલે કે આ ઘડિયાળો છે. પછી જુઓ તો કે બીજું આપણને કીધું છે કે વોટ આર ધોજ, વોટ આર ધોજ પેલું શું છે. વોટ આર ધોજ પેલું શું છે. તો જુઓ તો તમે બધા, ધોજ આર એપલ્સ, ધોજ આર એપલ્સ, પહેલાં સફરજન
છે? તો કે ધોઝ આર એપલ્સ, પેલા સફરજન છે. પછી જુઓ તો કે વોટ આર ધીઝ, આ શું છે? ધીઝ આર પેરોટ. આ પોપટ છે. ધીસ આર પેરોટ, આ પોપટ છે. હવે જુઓ પછી નીચે, હોટ આર ધોઝ, પેલું શું છે? હોટ આર ધોઝ, પેલું શું છે? તો કે ધોઝ આર કેટ્સ. પેલી બિલાડીઓ છે. ધોઝ આર કેટ્સ. તો કે પેલી બિલાડીઓ છે. તો કે આ રીતના જોવાનું છે. હોટ આર ધીસ, હોટ આર ધોઝ, પેલું છું છે? ધોઝ આર કેટ્સ, પેલી બિલાડીઓ છે. તો કે આપણે ફરીવાર એકવાર જોઈ લઈએ. હોટ આર ધીસ, આ શું છે? ધીઝ આર વોચ, આ ઘડિયાળો છે. હોટ આર ધોઝ, પેલું શું છે? ધોઝ આર એપલ્સ, પેલા સફરજન છે. હોટ આર ધીઝ, આ શું છે? ધીઝ આર પેરોટ, આ પોપટ છે. હોટ આર ધોઝ, પેલું શું છે? ધોઝ આર કેટ, પેલી બિલાડીઓ છે. તો તમારે આ બધું એકવાર રફનોટની અંદર લખવાનું રહેશે. જો બહુવચનમાં વસ્તુ, પક્ષી, પ્રાણી વિશે જાણવા માટે હોટ સાથે ધીસ કે ધોઝનો ઉપયોગ થાય છે. જો તમે ફરીવાર આપણને શું કીધું કે બહુવચનની અંદર વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે આપણે જાણવા માટે હોટની સાથે શું આવશે? ધીસ કે ધોઝનો ઉપયોગ થાય છે. એકવાર લખી જોઈએ. બહુવચનમાં વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે હોટ સાથે ધીસ કે ધોઝનો ઉપયોગ થાય છે. ધીસ કે ધોઝનો ઉપયોગ થાય છે. તો કે બહુવચનમાં વસ્તુ, પક્ષી, પ્રાણી વિશે આપણે જાણવું હોય તો કે હોટની સાથે શું આવશે? ધીસ અથવા ધોઝનો ઉપયોગ કરવામાં આવે છે. પછી જો પ્રશ્ન તથા ઉત્તરમાં હોટ અને ધીસ કે ધોઝની સાથે ઈચ
ક્રિયાપદનું બહુવચનનું રૂપ આર મૂકવામાં આવે છે. જો પ્રશ્ન તથા ઉત્તરમાં આપણે પ્રશ્ન હોય અથવા ઉત્તર હોય એની સાથે હોટની સાથે શું મૂકવામાં આવશે? એ જ ક્રિયાપદનું બહુવચનનું રૂપ શું આવશે? આર મૂકવામાં આવશે. આપણે એકવાર લખી જોઈએ. પ્રશ્ન તથા ઉત્તરમાં હોટ અને ધીસ કે ધોજની સાથે ક્રિયાપદનું બહુવચનનું રૂપ આર મૂકવામાં આવે છે. તો કે પ્રશ્ન તથા ઉત્તર હોય તેની સાથે હોટ અને ધીસ કે ધોજની સાથે એ જ ક્રિયાપદ, આપણે કયું ક્રિયાપદ આપ્યું? એ જ ક્રિયાપદનું બહુવચનનું રૂપ હંમેશા આર મૂકવામાં આવે છે. હવે જો પ્રશ્નાર્થ વાક્યો યસ અને નોમાં ઉત્તર, આપણે પ્રશ્નાર્થ વાક્ય હોય એને કેમાં ઉત્તર આપવાનો? યસ અથવા નોમાં. આપણે આ બધું શીખી ગયા છીએ તો એકવાર જોઈ લઈએ. આપણે ગમે કોઈ કે પ્રશ્નો પૂછો હોય તો આપણે એનો જવાબ તો દેવો પડે ને, હા અથવા નામાં. તો પહેલું તમે ચિત્ર જોઈ શકો છો. કેનું ચિત્ર છે? તો કે પતંગ. પતંગને અંગ્રેજીમાં શું કહેવાય? કાઈટ. અને આપણને બે પતંગ આપ્યા એટલે કાઇટ્સ. હવે ક્વેશ્ચન, આર ધીસ કાઇટ્સ? આપણને કોઈક પ્રશ્ન પૂછે કે આર ધીસ કાઇટ્સ, શું આ પતંગો છે? આર ધીસ કાઇટ, આર એટલે કે છે, ધીસ એટલે કે આ, કાઇટ્સ એટલે કે પતંગો. આ શું આ પતંગો છે? આર એટલે કે સે, ધીસ એટલે કે આ, કાઇટ્સ એટલે પતંગો. શું આ પતંગો છે? તો આન્સર આપણે ગમે કોકને આપવો હોય તો કેમ, આપણે હા કે નામાં, તો આપણે શું કહેશું? હા તે છે, ના તે નથી. તો કે આપણે હામાં કે પતંગો છે, તો કે હા, યસ ધે આર, હા તે પતંગો છે, યસ ધે આર, હા તે પતંગો છે. પછી જુઓ નીચે, તો કે બેગ, બેગનું ચિત્ર આપેલું છે. તો કે આર ધોસ બેગ્સ, આર ધોસ બેગ્સ, શું પેલી બેગ છે? આર ધોસ બેગ્સ, શું પેલી બેગ છે? નો ધે આર નોટ, નો ધે આર નોટ, ના તે બેગ નથી, તે બેગ નથી. તમને બેગ દેખાય છે? તો કે ના, તે બેગ નથી. તે આર બોક્સ, બોક્સી એટલે કે તે ખોખા છે, તે આર બોક્સ એટલે કે તે ખોખા છે. તો કે જો તો તમે આપણે પ્રશ્નાર્થ વાક્યમાં યસ અથવા નોમાં જવાબ આપ્યો કે યસ અથવા નોની અંદર આપણે જવાબ આપવાનો છે. કઈ રીતના જવાબ આપવાનો? તો કે યસ એટલે કે હા, અને નોની અંદર તો કે નામાં. તો કે આ પતંગો છે, તો કે યસ ધે આર, હા તે પતંગો છે. અને નોમાં જવાબ આપવો હોય તો ના તે નથી, પછી તે ખોખા છે. એ રીતના આખું વાક્ય તમારે લખવાનું રહેશે. તો તમારે બધાએ આ રીતના આખા મેં તમને જે પેલા બહુવચન કરાવ્યા બધા વાક્ય લખવાના છે, અને આ પણ તમારે લખવાનું રહેશે. તમારી રફ નોટની અંદર બે વખત લખવાનું છે.